બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે એક દિવસીય સેમિનારનું અઠવાલાઇન્સ ખાતે આવેલ અઠવા ફાર્મ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. અઠવાલાઇન્સ ખાતે આવેલ અઠવા ફાર્મ ખાતે ખેતીમાં કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતા ઉભા થયેલા પ્રશ્નો એકમાત્ર ઉકેલ સજીવ ખેતી છે તે ધ્યાને લઈ નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે એક દિવસીય સેમિનાર યોજાયો હતો, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીજે ડાંગરિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એનસી પટેલ, બાગાયત નિયામક ગુજરાત રાજ્ય, ગાંધીનગરના ડોક્ટર પીએમ વગાસિયા સાથે સુરતના પદ્મશ્રી મથુર સવાણી, ઉદ્યોગપતિ દેવરાજ મુંજાણી અને મુંબઈના શરદ પટેલ ખાસ હાજર રહ્યા હતા. હું ડોક્ટર રમેશચંદ્ર મોહનલાલ પટેલ, આચાર્ય શ્રી એસપી સકલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે બતાવું છું. આજનો કાર્યક્રમ હતો એ બાગાયત પાકોમાં સેન્દ્રિય ખેતી એ વિષય ઉપર એક દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રમુખ તરીકે માનનીય કુલપતિ શ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ડૉક્ટર સીજે ડાંગરિયા સાહેબ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય કુલપતિ શ્રી આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતેના ડૉક્ટર એનસી પટેલ સાહેબ પણ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, કે જેઓ પ્રમુખ જલધારા ટ્રસ્ટના છે, તેઓ પણ ઉપસ્થિત રહેલ છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ આજે ખેતી જે થઈ રહી છે એ કૃષિ રસાયણોનો ખૂબ જ વ્યાપથી ખેતી થઈ રહી છે, જેને લીધે પર્યાવરણના પણ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. સોઇલ હેલ્થ એટલે કે જમીનની તંદુરસ્તી, હવા પાણીના તંદુરસ્તી, એના પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહેલ છે. તો એના અટકાવવા માટે, એને નિયંત્રણ કરવા માટે આ સેન્દ્રિય ખેતીમાં ઓછામાં ઓછા રાસાયણિક ખાતરો ઉપયોગ થાય એ માટેનો મુખ્ય હેતુ રહેલો છે. બાગાયતી પાકોમાં સજીવ ખેતી અંગે યોજાયેલા એક દિવસીય સેમિનારમાં મોટી સંખ્યામાં ખેતી સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.